પલસાણા તાલુકાના અંત્રોલી ગામ ખાતે રહેતા અને મજૂર એસોસિએશન ચલાવતા બે ભાઈઓ પર ત્રણ ઈસમય ચાકુથી હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. પલસાણા તાલુકાના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં રહેતા સંજય કિશન વાંસફોડા અને તેનો ભાઈ વિનોદ મજૂરોનું એસોસિએશન ચલાવે છે, જે અંગે ધીરજ પાંડે સહિતના ઈસમય બંને ભાઈઓને કડોદરા ચામુંડા હોટલ પર બોલાવ્યા બાદ તું મજૂરોને રૂપિયા કેમ અપાવે છે તેમ કહી તેના પર ચાકુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંજયભાઈ કિશનભાઈ વાંસફોડા શું કામ કરે છે? મજૂરી કરીએ. શું ઘટના બની હતી? અમે સહયોગ હોટલ પર ગયેલા હતા, પહેલાં રોંગ નંબર પરથી ફોન આવ્યો, બોલા બોલી કર્યા કરતા હતા. તું કોણ બોલે, તું કોણ બોલે, એટલે પહેલાં પેલો કે મેં આ વ્યક્તિ બોલું છું, ધીરજ પાંડે કરીને. તો ભાઈ તું ધીરજ પાંડે બોલે તો મેં શું કરું? ના તું મને ખવડાવવા આવે છે કે ના મેં તારે ખવડાવવા આવું છું, તું તારા કામથી કામ મતલબ રાખને એમ કર. ફોન કટ કરી નાખ્યો તો પાહો, થોડી વાર રહીને પાહો ફોન આવ્યો. નગર મને 50 થી 100 વાર ફોન આવ્યો. તમે ચામુંડા પર હતા તો ચામુંડા પરથી મેં વિચાર્યું ચાલ સહયોગ પર ગીએ. તો ભાઈ તું એક કામ કર, મેં સહયોગ પર તું બોલાવતો હોય તો હું આવીને મળી લઉં. સહયોગ પર ગયા તો પેલા ભાઈ લોકો કોઈ નહીં હતા, તો મને લાગ્યું નોર્મલ છે, તો ત્યાં આગળ ચા બા પીએ ને આપણે હવે નીકળી ગઈએ. બસ એટલું, એટલામાં પેલા લોકો 4-5 જણા પહેલાં આવ્યા, પછી પાછળથી બીજા 10-15 આવ્યા. ત્યાંથી 2 જણા મેં ઓળખીતા હતા, એક તાસુ કરીને ને એક આતિશ કરીને 2 જણા ઓળખીતા હતા. બાકીના બધાને હું નહોતો ઓળખતો, પણ એ 2 જણા પાછળથી આવ્યા. હવે ત્યાં લાગીને 10-15 જણા આવે ને બધા ચાકુ મને દેખાડવા લાગ્યા, ને પછી કોલર પકડે ને સહયોગ હોટલની આગાડી લઈ જાય ને ત્યાં આગાડી મને ઘાવ કર્યો.